ભુજ શહેરમાં આજે શેરી ફેરિયા સંગઠન અને નેશનલ હોકર ફેડરેશન કચ્છ ગુજરાત દ્વારા રાષ્ટ્રીય આહવાનના પગલે ભુજ નગરપાલિકા કચેરી પાસે વિશાળ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. વર્લ્ડ નો એવિક્શન ડે તરીકે 24 નવેમ્બરને નેશનલ હોકર ફેડરેશન સમગ્ર ભારતમાં કાળા દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે ખાસ સ્ટ્રીટ વેન્ડર એટલે કે શેરી ફેરિયા, પથ વિક્રેતા અથવા કે લારી ગલ્લાવાળા પથારાવાળાનું શું મહત્વ છે તે વિશે જાગૃતતા ફેલાવવાનો પણ ઉદ્દેશ રહેલ છે. આજના કાર્યક્રમમાં ભુજના 26 ઝોનના તમામ પ્રતિનિધિઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મોહમ્મદ લાખા, અભિષેક ઠક્કર, મયુર ગોરની આગેવાની હેઠળ ધરણાનું આયોજન કરાયું હતું. લેકવ્યુ એસટી બસ સ્ટેશન, ભાનુશાલી, જીબી હોસ્પિટલ રોડ, એકતા સુપર માર્કેટ, જ્યુબેલી સહિતના વેન્ડિંગ ઝોન વિસ્તારોમાંથી 100થી વધુ ફેરિયાઓ અને સંગઠનના હોદ્દેદારોએ ભાગ લીધો હતો. રામકુમાર ચૌધરી, ધવલભાઈ ગોર, યશ ખત્રી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. 24 નવેમ્બર 2023 રોજ ભુજ શહેરના ભુજ નગરપાલિકા કચેરી ખાતે નેશનલ હોકર ફેડરેશન અને ભુજ શહેર શેરી ફેરિયા સંગઠનના આગેવાનીમાં ધરણાનું કાર્યક્રમ યોજવામાં આવ્યું છે. જેનું કારણ છે કે 1995ની અંદર કલકત્તા શહેરમાં એક મોટા પાયે દબાણ જે છે એ નગરપાલિકા અને ત્યાંની પોલીસે હટાવ્યું હતું. ત્યારે કલકત્તામાં પોલીસ દ્વારા શેરી ફેરિયા ઉપર દમન કરવામાં આવ્યું હતું અને નેશનલ હોકર ફેડરેશન જે છે એમના આદેશ અનુસંધાને રાષ્ટ્રવ્યાપી ધરણાનો આજે કાર્યક્રમ ભુજ શહેરમાં રાખવામાં આવેલો છે. અને દર 24 નવેમ્બરના રોજ આખા દેશની અંદર આજના દિવસને તે જ દિવસે કાળા દિવસ તરીકે ઉજવવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું હતું. એના અનુસંધાને આજે અમે ભુજ નગરપાલિકા ખાતે નેશનલ હોકર ફેડરેશન અને ભુજ શહેર શેરી ફેરિયા સંગઠનના સંયુક્ત ઉપક્રમે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે.